प्रिय दर्शक मित्र, हूँ छू आमटक टीवी चैनल पत्रकार चौहान जयेशभाई लालजीभाई। आज मैं सुरेंद्रनगर खाते खानगढ़ खाते योगाश्रम आश्रम पर आवेल ज्यां चार वर्ष थी सेंट्रल गवर्नमेंट और गुजरात गवर्नमेंट द्वारा जे आ पुल बनी रो पुलनी कामगिरी गोकुल गाय गति चालती होवाना कारणे खानगढ़ना तालुकाना रहीशो भारे खूब हैरान अने परेशान थई रह्या छे। आना कारण खानगढ़वासी में भारे मुश्किलों सामनो करवो पड़े छे। आजे धीमी गतिना कारणे लोकोने रस्ता पर चालवामां अने धंधा रोजगार करता लोकोने आजे कादव कीचड़ना सामान्य साम्राज्यना कारणे धंधो पण रोजगार करी शकता नथी अने जेना कारणे व्यापारी पण व्यापारीओने पण धंधा उपर माठी असर पड़ी छे। त्यारे खानगढ़ना जे व्यापारी छे जेमनी उग्र मांग उठेली छे अने खानगढ़ना रहीशोनी तालुकाना लोकोनी रहीशोनी मांग उठी छे के चार वर्षथी चालती आ पुलनी कामगिरी साव धीमी गति में चाले छे, तो झड़पी पूर्ण थाय तेवी लोको खानगढ़ना तालुकाना लोको मांग करी रह्या छे। आमटक टीवी चैनल चौहान जयेशभाई लालजीभाई सुरेंद्रनगर। खानगढ़ में चार वर्ष की गोकुल गाय की गति चालता ओवर ब्रिज की आरटीआई द्वारा मांगनी करवामां आवी विगतों की तरह आ समग्र हकीकत तपास में बहार आई है। सन 2018 ना स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत रुपया 48.89 करोड़ खर्चे ओवर ब्रिज काम शुरू कर 2021 साल से ओवर ब्रिज काम परिपूर्ण नहीं थे होने कारण लोग हैरान परेशान थी गया है। पारावार हालाकी वेठवी पड़े अने कोई कामना ठेकाणा नहीं। त्यारे खास कर खानगढ़ना जोग ध्यानपुरा आश्रम ट्रस्ट द्वारा आ समग्र माहिती मांगवामां आवी जेमां अनेक प्रकार की विगतों सपाटी उभा है। सौराष्ट्र गुजरात तीर्थधाम जोगाश्रम मुख्य द्वार सामने थान तरण तरण रोपण बनता पुल की दीवाल चढ़ाई थी जी आश्रम मोह टंकाई गयो है। तीर्थस्थान की गरिमा ने आघात शू अत खानगढ़ जोग आश्रम में उभा छे। अमे लगभग 42-45 वर्ष थी आ आश्रम अस्तित्व छे। सौराष्ट्र भूमि एक देव कहवाय महर्षि कहवाय जोगबापू एने पोतानो देह अहीं जग्या पर त्यागी अने अहीं मोटो तीर्थस्थान उभुं कर्युं छे जे सौराष्ट्र गुजरात अने देश विदेश में बहु प्रख्यात प्रचलित छे। आ आश्रमनी एवी प्रवृत्ति छे ने કે કોઈપણ રાષ્ટ્ર ઉપર આફત આવી પડે અથવા ગુજરાત રાજ્ય ઉપર આફત આવી પડે ત્યારે આશ્રમ ખડે પગે ઊભો હોય છે, કોઈ પણ જાતના ઓલા વગર, એમ કોઈ પણ જાતની અપેક્ષા વગર, લાલચ વગર, પછી રેલ રાહત હોય, પૂર રાહત હોય, કે ધરતીકંપ હોય, કે અન્ય કોરોના જેવી બીમારી હોય, એમાં આશ્રમ ખડે પગે હોય છે। તો અત્યારે આવડો મોટો આશ્રમનો આવડો મોટો પુલ થતા આશ્રમના ગેટની સામે મોટો જબર જે દિવાલ ચણાની છે પુલની, એ ખરેખર આશ્રમ માટે હાનિકારક છે। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જો તમે આ બાબત કંઈક કરો તો આશ્રમનું અસ્તિત્વ જળવાઈ રહે, આશ્રમની પવિત્ર જળવાઈ રહે અને હજારો લાખો સેવકોના આશીર્વાદ શ્રી સરકારશ્રીને મળે એવી અમારી વિનંતી છે। તો સરકારશ્રીને વિનંતી કે બને એવું ઘટતું કરવા અને જોગાશ્રમનો દરવાજો ખુલ્લો થાય એવી અમારી માગણી છે, સરકારશ્રી પાસે એવી માગણી છે। તો સરકારશ્રીને વિનંતી અમારી માગણી ધ્યાન આપી અને કંઈક કરજો। હોય છે નવા બનતા પુલની ઓરિજિનલ ડિઝાઇન બદલી નવી ડિઝાઇન બનાવવામાં આવે છે। પુલની લંબાઈ બિનજરૂરી રીતે લંબાવવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાય છે। બ્રિજની લંબાઈ ગામની બાજુએ 394 અને ગામની બહાર 536 છે, તો આ બ્રિજની લંબાઈ વધારવાથી 1000થી વધુ મકાનો 7000ની વસ્તીને અવર જવામાં તકલીફ પડશે, રસ્તા સાંકડા થઈ જશે, દુકાનો નષ્ટ પામશે, થાનના 500થી વધુ લોકોને આ રોજીરોટી ઉપર અસર પહોંચશે। ત્યારે તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કરવા માટેની માગણી આશ્રમના સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। ખાનગઢના વિકાસ માટે પુલ જરૂરી હતો અને જરૂરી છે, પણ એક બાજુ લંબાઈ વધુ છે અને એક બાજુ લંબાઈ ઓછી છે। જો આ બાજુની સાઈડની લંબાઈ ઘટાડે તો ખાનગઢના પવિત્ર આશ્રમ જોગાશ્રમનો દરવાજો પણ ખુલ્લો થઈ શકે અને અહીં આજુબાજુની વસ્તી જે રહી એને પણ ઘણી રાહત મળે એમ છે। લંબાઈ કેટલી છે? લંબાઈ 343 મીટર પહેલી બાજુ
ફાટકની પેલી બાજુ અને આ બાજુ 513 મીટર જેવી છે. ઘટીએ કેવું છે? જો ઘટે તો અમારા દરવાજો ફાટકની આ બાજુ ઓછામાં ઓછી 30,000 ની વસ્તી છે. 30,000 ની વસ્તી ને રોજ આવવા જવા માટે એટલી તકલીફ પડે છે કે એની કોઈ સીમા નહીં એમ. પણ આનું કઈક ઘટતું થાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. તો અમારી વિનંતી કે આપ અમારી અરજી સ્વીકારશો, ધ્યાનમાં લેશો એમ અને આશ્રમની ગરિમા જળવાઈ રહે એવું કરશો. પાંચાળી ભૂમિની આ પવિત્ર ભૂમિ છે જે યોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટના નામથી પ્રચલિત છે. અહીંયા તરણેતરનો મેળો હોય, ઉત્સવ હોય, ગુરુ પૂર્ણિમા હોય. ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો 10,000 થી 12,000 સ્વયંસેવકો અહીં એકઠા થાય છે બાપુનું પૂજન વિધિ કરવા માટે અને પ્રસાદ લેવા માટે. તો આવડી મોટો જો આશ્રમની ગેટ આમ આવડી મોટી દિવાલ થઈ જાય તો 10,000 12,000 માણસોનું આવવા જવાની કેટલી તકલીફ પડે એ જોવા માટે સરકારશ્રીને વિનંતી છે. જય વાસુકી દાદા. હું દિલીપભાઈ રબારી ખાનગઢમાં જે જોગ આશ્રમની પાસે 4 વર્ષથી પુલનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એના કારણે ખાન પંથકના લોકો હેરાન થઈ ગયેલા છે, પરેશાન થઈ ગયેલા છે. આ કામ જલ્દીથી પૂરું થાય તેવી સર્વ લોકોની માંગ છે અને આ કાદવ કિચડમાંથી માણસો હવે